वेलकम फ्रेंड्स, फरीथी तमारू स्वागत छे आपणे यूट्यूब चैनल उपर। अने आजे आपणे चैप्टर नंबर 10 जे छे एना बीजा लेक्चरनी अंदर सूक्ष्म जीवो जे छे एनी अंदर एनो इंडस्ट्री एटले के औद्योगिक एकमोमां केटलो फाळो छे एनी अंदर खास करीने पीणा बनावानी अंदर, एंटीबायोटिक बनावानी अंदर એમનું કેટલું મહત્વ છે એ આપણે આજે જોવાનું છે। અને એના સિવાય અલગ અલગ પ્રકારના રસાયણો છે, ઉત્સેચકો છે, જૈવિક અમુક નિપજો જે છે એમાં કયા સૂક્ષ્મજીવો કેટલો ભાગ ભજવે છે એના વિશે આજે આપણે ડિટેલમાં જોવાનું છે। ઓકે, તો આજે આપણે જે સૂક્ષ્મજીવો જે છે એનો ઔદ્યોગિક એકમોમાં સૂક્ષ્મજીવો હવે એની અંદર આપણે મેઇનલી ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં બે વસ્તુ ઉપર વાત કરવાની છે। એક છે આથવણયુક્ત પીણા, આથવણયુક્ત પીણા એટલે આપણે એને બ્રીવરેજીસ કહેવાય। શું કહેવાય? જે આપણે આલ્કોહોલ વર્ડ યુઝ કરીએ છીએ એને લગતા જે પણ હોય એની વાત કરવામાં આવે છે। ઓકે, આથવણયુક્ત પીણા જે છે એટલે કયા? તો એની અંદર આપણે ખાસ કે ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં કેવું આ બધું મોટા પાયે થતું હોય, બરાબર, એટલે એની અંદર મોટા મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવે। ઓકે, જેને એવા ફર્મેન્ટર હોય જેને આથવણકારકો કહેવાય। શું કહેવાય? આથવણકારકો। ઓકે, આ મોટા મોટા ફર્મેન્ટર હોય, બરાબર છે, જેની અંદર ફર્મેન્ટેશનની પ્રોસેસ થતી, એમાં હજારો લીટરની પ્રોસેસ એક સાથે થતી હોય છે। ઓકે, તો આ જે વેસલ્સ છે, મોટા વાસણો નોર્મલી જેની અંદર ફર્મેન્ટેશન થતું હોય એને ફર્મેન્ટર કહેવાય, આથવણકારકો તરીકે ઉપયોગમાં લેવાય છે। ઓકે, હવે એની અંદર જે બ્રીવરેજીસની અંદર કયા? ઓકે, તો એની અંદર ખાસ કરીને વાઇન, બિયર છે, વિસ્કી છે, બ્રાન્ડી છે અને રમ, આ બધા આલ્કોહોલયુક્ત પીણા છે, બરાબર છે, જે ફર્મેન્ટેશન દ્વારા મેળવવામાં આવે છે। કઈ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે? ફર્મેન્ટેશન કરી અને એને મેળવવામાં આવે છે। હવે તમે ખ્યાલ હશે કે આલ્કોહોલ બનાવવામાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? ઈસ્ટ, જે આલ્કોહોલ બનાવે છે, શું બનાવે છે? ઈસ્ટની અંદર અજારક શ્વસન થાય તો ઇથાઇલ આલ્કોહોલ બને છે, તમને ખ્યાલ છે। હવે જે પીણા છે એને બીવરેજીસ કહેવાય, એટલા માટે આ ઈસ્ટ છે એનું બીજું નામ છે બ્રેવર્સ ઈસ્ટ, એમાંથી બધા બ્રીવરેજીસ બનાવવામાં આવે ને, આ બધા બ્રીવરેજીસ છે, એટલા માટે ઈસ્ટનું બીજું નામ છે બ્રેવર્સ ઈસ્ટ। ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ પણ તમને ખ્યાલ હશે? ઓકે, તો કોમેન્ટ બોક્સની અંદર તમે લખીને મોકલાવો કે ઈસ્ટનું સાયન્ટિફિક નેમ શું છે। ઓકે, તમને ખ્યાલ છે ઈસ્ટ જે છે એ કુસી ફૂગ છે, કેવું ફૂગ છે? ઓકે, એ જે છે ફૂગના કયા વર્ગમાં આવે છે એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો। ચાર વર્ગ છે, ફાઇકોમાઇસિટીસ, એસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો। તો ઈસ્ટ જે છે કોની અંદર આવે છે, કયા ક્લાસની અંદર, એ પણ તમે કોમેન્ટ બોક્સમાં અંદર, ઓકે, એટલે એનાથી ખ્યાલ આવે કે ધોરણ 11 તમને કેટલું યાદ છે। ચાલો, હવે આલ્કોહોલિક ફર્મેન્ટેશનનો પાથવે તમને ખ્યાલ હશે કે ભાઈ ગ્લાયકોલિસિસ પ્રોસેસ થાય, ઓકે, એ પ્રોસેસ થાય એના પછી કે ભાઈ પાયરુવિક એસિડમાંથી ઇથાઇલ આલ્કોહોલ બને, બસ સેમ પ્રોસેસ એની અંદર ઈસ્ટની અંદર થશે। ઓકે, હવે
ઈસ્ટ છે આ ફર્મેન્ટેશન કરે પણ કોનું રો મટીરિયલ તો જોઈએ ને, બરાબર? તો કયું રો મટીરિયલ બને વપરાય છે એના આધારે આ બધી પ્રિપેરેશન થશે. તો કોનું ઉત્પાદન થશે, આ બધામાંથી કોનું ઉત્પાદન થશે એનું મેઇન ફોકસ બે વસ્તુ ઉપર હોય. ઓકે, કે કાચા માલનો પ્રકાર, કે રો મટીરિયલમાં કયું વપરાય છે. ઘણીવાર શું અનાજનો ઉપયોગ થતો હોય, ખાસ કરીને બેલી સીટ, જવનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? જવ. ઓકે, ચલો. ઘણીવાર ફળોનો રસનો ઉપયોગ થાય. ઓકે, જેમ કે આ બિયર છે, બરાબર છે, એ બનાવવા માટે, ફોર એક્ઝામ્પલ, બિયરના પ્રિપેરેશન માટે જવનો ઉપયોગ થઈ શકે છે. ઓકે, એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. વાઇનના પ્રિપેરેશન માટે જવનો ઉપયોગ થતો નથી. તો કાચા માલનો પ્રકાર પણ આધાર રાખશે, એક કે ઈસ્ટ જે છે એનું ફર્મેન્ટેશન એના આધારે કરશે. ઓકે, અને બીજું, એનો પ્રોસેસ કઈ રીતના કરવામાં આવે છે, કે જ્યારે જે આથવણયુક્ત જે પણ રસ હોય, ધારો કે આથવણ થઈ ગયું પછી જે આલ્કોહોલ બન્યું એનું નિસ્યંદન કરવામાં આવે છે. નિસ્યંદન એટલે ડિસ્ટિલેશન, કે એને અનિસ્યંદિત રાખવામાં આવે, એટલે કે એનું ડિસ્ટિલેશન કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું એના ઉપર આધાર રાખશે. ઓકે, જેમ કે વાઇન અને બિયર છે એને ક્યારે ડિસ્ટિલેશન કરવામાં આવે નહીં. વાઇન અને બિયર એ નોન ડિસ્ટિલેટર મટીરિયલ છે. ઓકે, જ્યારે વિસ્કી છે, બ્રાન્ડી છે અને રમ એનું નિસ્યંદન કરવામાં આવે છે, ડિસ્ટિલેશન કરવામાં. ઓકે, હવે દેખો, ફોર એક્ઝામ્પલ, કે ભાઈ આ ફર્મેન્ટેશન થયું, બરાબર, આ પહેલાં જનરલ પ્રોસેસ બધું રો મટીરિયલનો ઉપયોગ કર્યો. ઓકે, રો મટીરિયલ પછી આ ઈસ્ટનો ઉપયોગ કર્યો, એનાથી આખું ફર્મેન્ટેશન થઈ અને આલ્કોહોલ બન્યું. ઓકે, ચાલો, તો આથવણયુક્ત રસ બન્યું. હવે આનું ડિસ્ટિલેશન કરવામાં આવે છે કે નહીં? ધારો કે ડિસ્ટિલેશન કરવામાં આવે તો શું થાય, એની અંદરથી હજુ પણ જેટલું પણ પાણી હોય એ બધું શું થઈ જાય, વરાળ બની જાય. શું બની જાય? એટલે જેનું ડિસ્ટિલેશન કરવામાં આવશે ને એમાં આલ્કોહોલ કન્સન્ટ્રેશન વધારે હશે. ખ્યાલ આવી રહ્યો છે? એટલે વિસ્કી છે, બ્રાન્ડી છે ને રમ એમાં આલ્કોહોલ કન્સન્ટ્રેશન કેવું હોય, વધારે. જ્યારે વાઇન અને બિયર એની અંદર આલ્કોહોલ કન્સન્ટ્રેશન કેવું હશે, ઓછું, કારણ કે એનું ડિસ્ટિલેશન કરવામાં આવતું નથી. ઓકે, તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, કે ભાઈ આખી પ્રોસેસની અંદર કાચા માલનો પ્રકાર, અનાજનો ઉપયોગ કરવામાં આવે, જવ ખાસ કરીને, ફળોના રસનો ઉપયોગ કરવામાં આવે, પછી જે આથવણયુક્ત રસ છે એનું ડિસ્ટિલેશન કરવામાં આવે છે કે નહીં એના ઉપર પણ આધાર રાખશે. ઓકે, અને એની અંદર મેઇન કે ભાઈ ફ્લેવર્સ ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો, હવે આપણે જોઈએ બીજો ભાગ, ઇન્ડસ્ટ્રીયલની અંદર પ્રતિજૈવિક દ્રવ્યો. ઓકે, જેને આપણે કહીએ છીએ એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ શબ્દ તમે સાંભળ્યો છે, આપણે બાયોટેકનોલોજીની અંદર પણ એન્ટીબાયોટિક વર્ડથી તમે ફેમિલિયર છો. ઓકે, એન્ટી મીન્સ વિરુદ્ધ અને બાયો મીન્સ જીવંત. કોઈ જીવંત સજીવના વિરુદ્ધ એવું કોઈ રસાયણ તૈયાર થાય એને એન્ટીબાયોટિક તૈયાર કહેવામાં આવશે. હવે આની શોધ કઈ રીતે થઈ? તો ખાસ કરીને 20મી સદીની અંદર આનું સંશોધન થયેલું છે, કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામનો સાયન્ટિસ્ટ હતો. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ઓકે,
આ વૈજ્ઞાનિક જે છે સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા ઉપર કામ, કોકસ એટલે તમને ખ્યાલ આવી ગયો, ઓકે, એના ઉપર કામ કરતો હતો. હવે એ કામ કરતો હતો એ દરમિયાન અમુક એની જે સંવર્ધિત પ્લેટ હતી બેક્ટેરિયાની, ફોર એક્ઝામ્પલ આ કોઈ એક સ્ટેફાઇલોકોકસની સંવર્ધિત પ્લેટ હશે જેમાં એની કોલોની છે, એ પ્લેટ જે છે વોશ કર્યા વગર રહી ગઈ, ઓકે. પછી એ જે વોશ કર્યા વગર એટલે ધોયા વગરની સ્ટેફાઇલોકોકસની પ્લેટની ઉપર મોલ્ડ્સનું સંવર્ધન થયું, એની ઉપર શું જોવા મળ્યું? મોલ્ડ્સનું સંવર્ધન. મોલ્ડ્સ એટલે ફૂગ, એની ઉપર મોલ્ડ્સનું સંવર્ધન જોવા મળ્યું, ઓકે. હવે એણે જોયું કે પ્લેટમાં જ્યાં મોલ્ડ્સ બની, ફૂગ જ્યાં બની છે ત્યાં પહેલાં સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા હતી, એની કોલોની જોવા મળી નહીં. એટલે આ મોલ્ડ્સ આ બેક્ટેરિયાને મારી નાખે એવું કહી શકાય. તેણે ફર્ધર રિસર્ચ કર્યું આવું થવાનું કારણ શું, તો એની અંદર એણે એનાલિસિસ કરતાં ખ્યાલ આવ્યો કે આ મોલ્ડ્સ જે છે એવું રસાયણ બનાવ્યું, બરાબર, એ રસાયણના કારણે આ બેક્ટેરિયા મૃત્યુ પામે. તો એ મોલ્ડ્સ જે છે એણે પેનિસિલિન નામનું પ્રતિજૈવિક દ્રવ્ય બનાવ્યું છે. આ મોલ્ડ્સે શું બનાવ્યું? પેનિસિલિન નામનું પ્રતિજૈવિક દ્રવ્ય, અને આ ફૂગનું નામ આપ્યું પછી પેનિસિલિયમ નોટેટમ. ખ્યાલ આવ્યા? તો આ ફૂગ જે છે એણે આ રસાયણ બનાવ્યું એન્ટીબાયોટિક્સ પેનિસિલિન, અને એણે પેલા બેક્ટેરિયાને મારી નાખ્યા. તો સૌ પ્રથમ પેનિસિલિન એન્ટીબાયોટિકની શોધ કરવાવાળો વૈજ્ઞાનિક હતો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ઓકે. અચાનક થયેલું આ સંશોધન છે. પછી તો બીજા બે વૈજ્ઞાનિક આવ્યા, થોડું આગળ રિસર્ચ કર્યું કે બીજા બે વૈજ્ઞાનિક હતા અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે. એમણે તીવ્ર ક્ષમતાવાળા એન્ટીબાયોટિક તૈયાર કર્યા. ઓકે, તીવ્ર ક્ષમતાવાળા એમણે એન્ટીબાયોટિક તૈયાર કર્યા, ઓકે. એનાથી તો ફર્ધર રિસર્ચ થયું આની બાબતમાં. હવે એ વખતે સેકન્ડ વર્લ્ડ વાર ચાલી રહ્યો હતો, અને એ દરમિયાન અમેરિકનના જે આ બધા અમેરિકાના સાયન્ટિસ્ટ છે, તો અમેરિકન ઘાયલ સૈનિકોના સારવાર માટે એ સમયે આ એન્ટીબાયોટિક ખૂબ જ કામ લાગ્યા. કારણ કે જે ઘાયલ થયેલા સૈનિકો હોય એને ઇન્ફેક્શન લાગે, એટલે ઇન્ફેક્શન કોઈ બેક્ટેરિયા હોય એનું હોય, તો એમાં એન્ટીબાયોટિક આપવામાં આવે તો એને ઇન્ફેક્શન લાગે, તેમની રિકવરી ઝડપથી થવા લાગી. તો આનો ઉપયોગ જે છે દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકન ઘાયલ સૈનિકોને સારવારમાં ઉપયોગમાં લેવાયો, ઓકે. તો એમના આ કામગીરીને લઈ 1945માં આજે ત્રણ વૈજ્ઞાનિક હતા, ઓકે, કયા? ફ્લેમિંગ એક, બીજું અર્નેસ્ટ ચેઇન અને ત્રીજા હાવર્ડ ફ્લોરે. આ ત્રણે ત્રણને નોબલ આપણે નોબલ પ્રાઇઝ એમને આપવામાં આવ્યું એમની આ શોધ બદલ. આ ત્રણે ત્રણ શરૂઆત આણે કરી, અને પછી એનું એપ્લિકેશનમાં થોડું કામકાજ આ બધા વૈજ્ઞાનિકોએ કર્યું, અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે, ઓકે. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછી તો રિસર્ચ આગળ વધતું ગયું, અને અલગ અલગ રોગો કે જેનાથી અત્યાર સુધી લાખો લોકો મૃત્યુ પામેલા છે, જે રોગોનો કોઈ ઇલાજ નથી, એનો હવે ઇલાજ મળી ગયો એન્ટીબાયોટિકની શોધ થવાથી. આ બધા રોગોનો
ઈલાજ શક્ય બન્યો. એમાંથી આપણે અમુક રોગો જે છે એના વિશે અહીંયા જોઈએ. ચાલો એની અંદર વાત કરવામાં આવે તો જેમ કે સૌથી પહેલું છે કાળી ખાંસી, આ પ્લેગ, બરાબર. વન બાય વન પ્લેગ જે છે આ બધા બેક્ટેરિયાજન્ય રોગો છે. ઓકે, એ યસર્નિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાના કારણે થાય છે, બેક્ટેરિયલ જન્ય રોગ છે. ઓકે, પ્લેગ તમને ખ્યાલ હશે આપણે સુરતની અંદર પ્લેગ રોગ ફાટી નીકળેલો, બેક્ટેરિયાજન્ય રોગ છે. ઓકે, તો આની અંદર પણ ફીવર આવે, બરાબર છે. જે જનરલી તાવ એકદમ તીવ્ર આવી જાય છે આની અંદર, પ્લેગની અંદર. ઓકે, પણ એ બેક્ટેરિયા પણ એન્ટીબાયોટિકની શોધ થઈ તો એવા એન્ટીબાયોટિક આપવામાં આવે જેથી કરીને એની સારવાર શક્ય છે. ઓકે, ચલો બીજી એક રોગની વાત કરીએ, જેમ કે કાળી ખાંસી. ઓકે, અને વૂફિંગ કફ પણ કહેવામાં આવે. ઓકે, અથવા તેને ઉટાટીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જે છે કોના દ્વારા થાય છે, એ બેક્ટેરિયાનું નામ છે બોર્ટેટેલા પર્ટ્યુસિસ. બોર્ડેટેલા પર્ટ્યુસિસ નામના બેક્ટેરિયાના કારણે થાય છે. ઓકે, આ પણ શ્વસન તંત્રને લગતો પ્રોબ્લેમ છે કાળી ખાંસી. હવે એની અંદર આ વૂફિંગ કફ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એની અંદર એ વૂફ એવો સાઉન્ડ આવે છે એની અંદર. ઓકે, એટલા માટે વૂફિંગ કફ. પણ જ્યારથી એન્ટીબાયોટિકની શોધ થઈ આનો પણ ઈલાજ શક્ય બન્યો. અમુકની વેક્સિન પણ આવી ગઈ છે એટલે સંપૂર્ણ નાબૂદ પણ એને કરી શકાય છે. એના પછી ડિપ્ટેરિયા, આ પણ બેક્ટેરિયાજન્ય રોગ છે. કોના દ્વારા થાય છે, કોરિની બેક્ટેરિયમ. કોરિની બેક્ટેરિયમ ડિપ્ટેરિયાઈ કોરિને બેક્ટેરિયમ ડિપ્ટેરિયાઈ એના દ્વારા એ ફેલાય છે. ઓકે, તમને ખ્યાલ હશે હમણાં જ આપણી સ્કૂલની અંદર પણ ડિપ્ટેરિયાની વેક્સિનેશનનો પ્રોગ્રામ પણ ચાલેલો હતો. ઓકે, તો એની અંદર પણ જે તાવ જે છે, ઠંડો તાવ અને એ બધા પ્રોબ્લેમ થતા હોય પણ એની વેક્સિન આવી ગયેલી છે, એની પણ ઈલાજ શક્ય છે. ઓકે, પણ આ એન્ટીબાયોટિકથી એનો અટકાવ કરી શકાય છે. ઓકે, પછી એની વેક્સિન પણ તૈયાર થઈ. ઓકે, પછી રક્તપિત્ત રોગ છે. ઓકે, જેને કુષ્ઠ રોગ પણ કહેવાય. લેપ્રોસી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો, એ જે છે ખાસ કરીને આને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, હેન્સન્સ રોગ તરીકે પણ ઓળખવામાં આવે, હેન્સન્સ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જેના દ્વારા ફેલાય છે એનું નામ છે માઇકોબેક્ટેરિયમ લેપ્રી. માઇકોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાના કારણે આ રોગ ફેલાય છે. પણ જ્યારથી એન્ટીબાયોટિકની શોધ થઈ આ બધાનો ઈલાજ શક્ય છે. ઓકે, તો આપણે એન્ટીબાયોટિક ના હોય, ધારો કે એન્ટીબાયોટિકની શોધ જ ના થઈ હોય તો ઘણા એવા રોગો છે જેનો ઈલાજ અત્યાર સુધી પણ શક્ય ના જ હોય. ઓકે, રક્તપિત્ત એની અંદર ખાસ કરીને આપણું જે ચેતા હોય એને અસર થાય, આપણી ચામડી છે એને અસર થાય, જે નાકનો જે મ્યુકસ છે એને પણ ઇફેક્ટ થતી હોય છે, કુષ્ઠ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે છે પશુની અંદર પણ આ રોગ થઈ શકે છે અને કલગોટું રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ પ્રતિજૈવિક દ્રવ્યો, હવે દેખો પ્રતિજૈવિક દ્રવ્યો એવું નથી કે ખાલી ફૂગમાંથી જ મળે છે, બેક્ટેરિયામાંથી પણ આ પ્રતિજૈવિક દ્રવ્યો મળે છે. ઓકે, જેમ કે પેનિસિલિન છે તો એ તો ફૂગમાંથી મળે, પેનિસિલિયમ નોટેટમ, એ આપણને ખ્યાલ છે. ઓકે, એવા તમે ઘણા બધા એન્ટીબાયોટિકના નામ જાણો છો. ઓકે, જેમ કે ભાઈ ટેટ્રાસાયક્લિન છે, ઓકે એમ્ફીસિલિન છે, આ બધા એન્ટીબાયોટિક છે. ઓકે, તો એ બધા બેક્ટેરિયામાંથી મળેલા છે. આમાં મળેલા છે બેક્ટેરિયામાંથી. સ્ટેપ્ટોમાઇસિન છે, ઓકે તો એ સ્ટેપ્ટોમાઇસિન છે એ સ્ટેપ્ટોમાઇસિસ બેક્ટેરિયામાંથી મળેલા. સ્ટેપ્ટોમાઇસિસ મોટાભાગના એન્ટીબાયોટિક જે છે સ્ટેપ્ટોમાઇસિસ નામના બેક્ટેરિયામાંથી મળેલા છે. સ્ટેપ્ટોમાઇસિસમાંથી કયો એન્ટીબાયોટિક મળ્યો? સ્ટેપ્ટોમાઇસિન. સ્ટેપ્ટોમાઇસિન છેલ્લે એમ્ફીસિલિન, ઓકે ન પ્રત્યે લાગતો હશે. ઓકે, તો આ તો બુકમાં નથી પણ તમારે નોલેજ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોના કારણે થાય છે. ઓકે, તો આ એન્ટીબાયોટિક વિશે છે. હવે આપણે અલગ અલગ પ્રકારના રસાયણો જે છે એમાં કયા સૂક્ષ્મજીવ અગત્યનો ભાગ ભજવે છે એ આપણે હવે ડિટેલમાં જોઈએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે એની અંદર અમુક રસાયણો બનાવવામાં કયા સૂક્ષ્મજીવો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, એના પછી ઉત્સેચકો, બરાબર, અને એના પછી અમુક જૈવિક અણુઓ છે એના વિશે જોઈશું. આપણે વન બાય વન એ જે તેમાંથી જે વસ્તુ મળે છે એનું નામ લખતા જઈએ અને શેમાંથી મળે છે એની વાત કરતા જઈએ. ઓકે, જેમ કે એસ્પરજીલસ નાઇઝર, આ એક ફૂગ છે. આ શું છે? ફૂગ, બરાબર છે. એમાંથી સાઇટ્રિક એસિડ મળે. એમાંથી શું મળે? તો આપણે સાઇટ્રિક એસિડ બનાવવું હોય તો એસ્પરજીલસ નાઇઝરમાંથી બનાવી શકીએ છીએ આ બધા રસાયણો. ઓકે, પછી એસિટોબેક્ટર એસિટી, એસિટોબેક્ટર એસિટી આ બેક્ટેરિયા છે, આ ઉપરથી જ ખ્યાલ આવી જાય. એમાંથી એસિટિક એસિડ મેળવવામાં આવે છે, એસિટિક એસિડ. ઓકે, પછી એક છે ક્લોસ્ટ્રોડિયમ બ્યુટીરિકમ, ક્લોસ્ટ્રોડિયમ બ્યુટીરિકમ એમાંથી, આ પણ બેક્ટેરિયા છે, એમાંથી બ્યુટીરિક એસિડ મેળવવામાં આવે છે. એમાંથી શું મેળવવામાં આવે છે? બ્યુટીરિક એસિડ. ઓકે, એના પછી તમને ખ્યાલ છે અને તમે ભણી પણ ગયા છો જેમ કે લેક્ટિક એસિડ પ્રોડક્ટ છે આપણે એ મળે છે લેક્ટિક એસિડ બેક્ટેરિયામાંથી, એને આપણે લેક્ટોબેસિલસ લખી દઈએ ને, અહીંયા લેક્ટોબેસિલસ, એને શોર્ટમાં એલ એ બી પણ કહેવામાં આવે. એમાંથી આપણને કઈ પ્રોડક્ટ મળે છે? લેક્ટિક એસિડ.
શું મળે છે? તો આ બધા રસાયણો છે જે આપણને અલગ અલગ આ મળેલા છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ ઉત્સેચકોની. તો એક્ઝામની અંદર આટલું જ યાદ રાખવાનું છે, કઈ શામાંથી મળે છે. ઓકે, જેમ કે અમાઇલેજ ઉત્સેચક. હવે અમાઇલેજ ઉત્સેચક શું કામ કરે તમને કદાચ ખ્યાલ હશે. સ્ટાર્ચનું ડાયજેશન કરે, સ્ટાર્ચનું પાચન કરે, એટલે અમાઇલેજ એ એના માટે જરૂરી છે. એ શામાંથી મળે છે? એસ્પરજિલસ ઓરાઇઝા. એસ્પરજિલસ ઓરાઇઝા, એના સિવાય એસ્પરજિલસ નાઇચર, આ બધી ફૂગનું નામ છે, અને રાઇઝોપસ, આ બધી ફૂગમાંથી અમાઇલેજ નામનો ઉત્સેચક બનાવવામાં આવે છે. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તા ઓકે, લાઇપેજ એ લિપિડનું પાચન કરે. ઓકે, હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? પહેલાં એ કોની અંદરથી મેળવવામાં, બુકની અંદર નથી લખેલું, એનો ઉપયોગ લખી દઈએ કે જે લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે. તેલ એટલે ચરબી થયું. હવે બધા ડિટર્જન્ટ કેવા આવવા માંડ્યા છે? એન્ઝાઇમ બેઝ આવવા માંડ્યા છે. એની અંદર આ બધા એન્ઝાઇમ હોય એટલે ઝડપથી એ શું કરે, આ બધા તેલી ડાઘા હોય એને દૂર કરી નાખે, કારણ કે લાઇપેજની. પણ આપણે બનાવવા કોની અંદરથી? ઓકે, તો કેન્ડિડા લિપોલાઇટિકા, આ ફૂગ છે, કેન્ડિડા લિપોલાઇટિકા ફૂગમાંથી આર્યુઆ બનાવવામાં આવે છે. લાઇપેજ તો લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. ઓકે, ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ. આ બધા ઉત્સેચક છે, એ જ પ્રત્યે લાગેલા શું હોય, આ જે છે સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી મળે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ, સ્ટ્રેપ્ટોકોકસ. ઓકે, આ સ્ટ્રેપ્ટોકાઇનેઝને ટીપીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીપીએનો મતલબ થાય ટીશ્યુ પ્લાઝ્મિનોજન એક્ટિવેટર. ટીશ્યુ પ્લાઝ્મિનોજન એક્ટિવેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે. ચલો, હવે ઘણીવાર જે હાર્ટ એટેકના જે પ્રોબ્લેમ થતા હોય છે એની અંદર શું થાય, બ્લડ વેસલ જે છે બ્લોક થઈ જતી હોય, અંદર ક્લોટિંગ થઈ જતું હોય, બરાબર છે, જે આપણે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન કહેવાય. એ શું કહેવાય? માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, બ્લડ ક્લોટિંગ થઈ જતું હોય. તો આ એન્ઝાઇમ એવો છે જે બ્લડ ક્લોટિંગને દૂર કરવાની ક્ષમતા એની જોડે છે. તો હાર્ટ એટેકના પેશન્ટની અંદર જે બ્લડ ક્લોટિંગ જે છે રુધિરવાહિનીઓમાં એને દૂર કરે, એને શું કરે, દૂર કરે. તમે કદાચ આપણે કોઈ પણ હાર્ટ એટેક આવે છે ત્યારે ઇમરજન્સી ડૉક્ટર જોડે લઈ જઈએ છીએ, એટલે શરૂઆતમાં જ એક ઇન્જેક્શન આપે છે, બહુ જ મોંઘું હોય છે, 35-40 અથવા 45,000 હોય છે. પણ એનાથી બ્લડ જે છે પાતળું જ હોય, થઈ જાય, જે જગ્યાએ ક્લોટ હોય એ દૂર થતું હોય છે. ઓકે, તો આ ભલે એનું કન્ટેન્ટ એકદમ ઓછું હોય પણ એની ઇફેક્ટ એ રીતે હોય છે. તો એનું કામ શું છે તમારે ખાસ યાદ રાખવું. તો આપણે જે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, જે રુધિરવાહિનીઓ બ્લોક થતી હોય એની વાત કરવામાં આવે છે, એમઆઈ કહી શકાય છે. આટલું તમને ખ્યાલ આવી ગયો? ચાલો.
હવે આપણે આગ ઉપર દર્શાવી દઈએ, આનો હવે જરૂર નથી. ઉત્સેચકો વિશે જોઈ લીધું, બરાબર ત્રણ જોયા, ઓકે. હવે ચોથા નંબરનો પેક્ટિન અને પ્રોટીએજ ઉત્સેચકો, પેક્ટિન અને પ્રોટીએજ ઉત્સેચકો. બુકની અંદર આની વચ્ચે શું લખ્યું છે? પેક્ટિન નહીં, પેક્ટેસ ઉત્સેચક છે, ઓકે. પ્રોટીએજ એટલે પ્રોટીનનું પાચન કરે, પેક્ટેજ એટલે પેક્ટિનનું પાચન કરે, ઓકે. એટલે એને ક્લિયર કરવામાં, ઓકે. આપણે નોર્મલી આપણે ઘરે જે ફળનો રસ છે, બરાબર, ધારો કે તમે લીંબુનો રસ નીકાળ્યો અને એક બોટલની અંદર ભરતો, અને બજારમાંથી જે ધારો કે કોઈ ફ્રૂટ જ્યુસ મળે છે એની તમે કમ્પેરિઝન કરો, એ ફ્રૂટ જે જ્યુસ છે એકદમ ક્લિયર દેખાય ને આપણે ઘરે, એકદમ ક્લિયર તમને દેખાશે. કારણ કે એ જે ફળોના રસ છે એને શુદ્ધ કરવામાં આમની ટ્રીટમેન્ટ આપેલી. એટલે જે પેલું એક્સ્ટ્રા મટીરિયલ હોય એ બધું ડાયજેસ્ટ કરી નાખે, એનું શું કરી નાખે, એટલે એકદમ ક્લિયર દેખાય. ડાયજેસ્ટ થઈ જાય એટલે વસ્તુ શું છે, એકદમ ક્લિયર દેખાય, ઓકે. તો ફળોના રસને શુદ્ધ કરવા માટે આનો ઉપયોગ થતો હોય. હવે કયા લેવાના, શેમાંથી કે શેમાંથી એ મળશે, જેમ કે આ બધા સ્ટ્રેપ્ટોકાઇનેસ છે આની અંદરથી મળે છે, આર્યુઆ લાઇપેજ જે છે એની અંદરથી મળે છે, ઓકે. તો આર્યુઆ મળશે એસ્પરજીલસ નાઇજર નામની ફૂગમાંથી મેળવી શકાય. પ્રોટીએજ જે છે એ બેસિલસ સબટિલસ નામના બેક્ટેરિયામાંથી મેળવી શકાય. બુકની અંદર નથી પણ તમે થોડુંક ધ્યાનમાં રાખજો, બાકી આટલું તો તમારે યાદ રાખવાનું જ છે, ઓકે. ચાલો, આને પણ એસ્પરજીલસ નાઇજરમાંથી મેળવી શકાય છે, આને પણ એસ્પરજીલસ નાઇજરમાંથી મેળવી શકાશે, ઓકે. ચાલો, આ થઈ ગયું. આ બધા ઉત્સેચકની વાત કરી, બરાબર. એના સિવાય ઘણા બધા ઉત્સેચકો મેળવવામાં આવે છે પણ આપણે આટલું તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એના પછી એક પ્રોડક્ટ છે સાયક્લોસ્પોર. હવે બધા જૈવિક અણુઓની વાત કરીએ, સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, ઓકે. હવે કોમેન્ટ બોક્સની અંદર ફરી પાછું તમારે જાણીએ, ટ્રાઇકોડર્મા ફૂગ જે છે કયા વર્ગની અંદર આવે છે? ચાર વર્ગ છે તમને ખ્યાલ છે, ઓકે. હવે સાયક્લોસ્પોરિન એ શું કામ કરે? ઇમ્યુનો સપ્રેશનનું કામ કરે. શું કરે? ઇમ્યુનો સપ્રેશનનું કામ કરે, ઓકે. ચાલો, અંગ પ્રત્યારોપણ કરેલ દર્દી હોય એને સાયક્લોસ્પોરિન એ આપવામાં આવે. તમને ખ્યાલ છે, કોઈ પણ ફોર એક્ઝામ્પલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે, હવે તમને એટલું પણ ખ્યાલ છે કે ટ્રાન્સપ્લાન્ટેશન કરતાં પહેલાં એનું બ્લડ ગ્રુપને બધું મેચ કરવું પડે, એનું ટીશ્યુ મેચ કરવું પડે, પછી જ એ ટ્રાન્સપ્લાન્ટેશન શક્ય છે. તેમ છતાં ઘણીવાર એ ઓર્ગન જે છે રિજેક્ટ થવાના ચાન્સીસ છે, કારણ કે આપણા બોડીની બહારનું કોઈ પણ ઓર્ગન જ્યારે આપણા શરીરની અંદર આવે છે તો આપણા જે ટી સેલ છે એના ઉપર એટેક કરે છે, એટલે ઇમ્યુન રિસ્પોન્સ થશે. શું થશે? ઇમ્યુન રિસ્પોન્સ. પણ એ દર્દીને જો આ સાયક્લોસ્પોરિન એ આપેલું હશે તો જે રિસ્પોન્સ છે એ સપ્રેસ થઈ જશે, એ રિસ્પોન્સ જે છે એ શું થઈ જશે? સપ્રેસ થઈ જશે, ઓકે. અંગ પ્રત્યારોપિત દર્દીને આપવામાં આવશે, એટલે પેલો રિસ્પોન્સ મળશે નહીં એને, એના કારણે પેલો ઓર્ગન એની અંદર સેટ થઈ જશે, બરાબર. ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ કરી નાખશે અને રિજેક્ટ થવા દેશે નહીં. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ફૂગની અંદરથી મેળવવામાં આવે
છે સાયક્લોસ્પોરિન એ. ઓકે, આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે આની વિશે. ઓકે ચલો, હવે છેલ્લું એક છે સ્ટેટિન. સ્ટેટ કરે એટલે ધીમું કરી દે, અવરોધી દે. ઓકે, સ્ટેટિન જે છે એ કોની અંદરથી મેળવવામાં આવે છે? આ પણ એક પ્રકારની ફૂગમાંથી મેળવવામાં આવે છે, મોનોસ્કસ. પુરપુરિયસ નામની આ ઈસ્ટમાંથી આ મેળવવામાં આવે છે. આ પણ એક પ્રકારની ફૂગ છે. ઓકે, કામ શું કરે? કોલેસ્ટેરોલ લેવલ ઘટાડે. કોલેસ્ટેરોલનું પ્રમાણ શું કરે? ઘટાડે. ઓકે, હવે તમને એટલું ખ્યાલ હશે કોલેસ્ટેરોલ જે છે એ આપણા લીવરની અંદર બને, યકૃતની અંદર. હવે એના લેવલ કરતાં વધારે પણ ના હોવું જોઈએ ને ઓછું પણ હોવું જોઈએ નહીં. ઓકે, હવે કોલેસ્ટેરોલ જે છે બરાબર એને બનાવવાવાળો સ્પેશિયલ એક ઉત્સેચક છે એચએમજી કો એન્ઝાઇમ એ રિડક્ટેઝ. એચએમજી કો એન્ઝાઇમ એ રિડક્ટેઝ નામનો એક ઉત્સેચક છે બરાબર. ઓકે, જે લીવરની અંદર કોલેસ્ટેરોલ બનાવે છે. શું કરે છે? કોલેસ્ટેરોલ બનાવે છે. ઓકે, તો હવે આ શું કરે? સ્ટેટિન આપવાથી શું ફાયદો થાય? સ્ટેટિન જે છે એ એનો કોમ્પિટિટર અવરોધક બને. હવે સ્પર્ધાત્મક અવરોધન વિશે તમે ભણ્યા છો કે ધારો કે આ એન્ઝાઇમ છે બરાબર છે, આ એની એક્ટિવ સાઇડ છે. ઓકે, હવે ધારો કે આ સબસ્ટ્રેટ છે, સબસ્ટ્રેટ જે છે એના સક્રિય સ્થાને જોડાય છે અને પ્રક્રિયાથી જે આ સબસ્ટ્રેટ છે પ્રક્રિયા એનું નિપજમાં રૂપાંતરણ થાય છે. પણ ઘણીવાર બીજો પણ કોઈ એવો સબસ્ટ્રેટ છે જે આના જેવો જ છે એ અહીંયા ઉત્સેચક સાથે જોડાઈ જાય છે, જેને આપણે ઇનહિબિટર કહીશું. શું કહીશું? ઇનહિબિટર. તો એ એના જેવો જ હોવાના કારણે સ્પર્ધાત્મક નિગ્રાહી અવરોધન કહેવાય. આ શું કહેવાય? સ્પર્ધાત્મક નિગ્રાહી કોમ્પિટિશન કરશે એના જોડે. ઓકે, એટલે એના જેવું જ બંધારણ. તો ધારો કે આ એન્ઝાઇમ છે એચએમજી કો એન્ઝાઇમ એ રિડક્ટેસ, એનો જે સબસ્ટ્રેટ હશે એ અને આ સ્ટેટિન મળતા આવે છે, તો આ સ્ટેટિન જે છે આની સાથે જોડાઈ જાય છે, તો સ્વાભાવિક છે એ શું નહીં બને? કોલેસ્ટ્રોલ બનશે નહીં. તો એક્ઝામ ઓરિએન્ટેડ પણ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે કઈ રીતે રોકે છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ક્લિયર? ચાલો, હવે બુકની અંદર નથી પણ આપણે થોડુંક જોઈએ વિટામિન વિશે. વિટામિન પણ બનાવવામાં આવે છે. ઓકે, અહીંયા બુકની અંદર છે નહીં પણ એક બે વિટામિન વિશે જોઈ લઈએ. વિટામિન પણ ઇન્ડસ્ટ્રીયલ રીતે તૈયાર કરવામાં આવે છે. એક છે વિટામિન સી. ઓકે, તમને ખ્યાલ છે વિટામિન સી આ કેવો છે? આ વિટામિન સી હોય બરાબર એ પાણીમાં દ્રાવ્ય છે. હવે એ વિટામિન સી જે છે એ આપણા શરીરમાં કોઈ દિવસ સ્ટોર ના થાય, એનો સંગ્રહ ના થાય, એટલે આપણે એને વારંવાર એ લેવો પડે ખોરાક દ્વારા. ખ્યાલ આવી રહ્યો છે હું શું કહેવા માગું છું? ઓકે, બાકી જે ચરબી દ્રાવ્ય વિટામિન છે એનો સ્ટોરેજ થાય, આનું સ્ટોરેજ થાય નહીં. ઓકે, તો બજારની અંદર ટેબ્લેટ પણ મળતી હોય અને બીજું ઘણું પણ. વિટામિન સી જે છે ઇન્ડસ્ટ્રીયલ લેવલે બનાવી શકાય છે. તો જે એસિટોબેક્ટર એસિટી ઓકે એના દ્વારા, અને બીજું તમને ખ્યાલ હોય કે લીંબુની અંદર શું હોય? સાઇટ્રિક એસિડ. ઓકે, તો એને જે ફૂગ જે છે બરાબર એ તમને ખ્યાલ હશે એસ્પર્જિલસ નાઇજર, એના દ્વારા પણ બનાવી શકાય છે. ઓકે, પછી વિટામિન બી 12
તમને ખ્યાલ હશે આપણે જોઈ ગયા લેક્ટિક એસિડ બેક્ટેરિયા, B12 ને સાયનોકોબાલેમાઇન કહેવાય, વિટામિન સીને એસ્કોર્બિક એસિડ પણ કહેવામાં આવે છે. પણ એની જે ટ્રીટમેન્ટ જે છે તમને ખ્યાલ છે કે દૂધમાંથી દહીં બનવાની પ્રોસેસ દરમિયાન વિટામિન B12ના અંદર પણ વધારો થાય છે. ઓકે, એના સિવાય છે વિટામિન B2 જેને રિબોફ્લેવિન કહેવાય, એ પણ એ જે છે એસિબિયા ગોસિપી, એસિબિયા ગોસિપી નામની ફૂગમાંથી તૈયાર કરવામાં આવે છે. તો આ વિટામિન છે એના વિશે આપણે જોયું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે. આજનો આપણો બીજો લેક્ચર અહીંયા પૂરો થાય છે, તો બુકની અંદરથી પણ તમારે અહીંયા સુધી કમ્પ્લીટલી તૈયાર કરી દેવું. આ ચેપ્ટર એવું છે, આમાં બધી નાની નાની બાબતો જે તમારે યાદ રાખવી પડશે અને એકદમ ઇઝી પણ છે. થેન્ક યુ.